હતા બરોબર અલી હુસેન થોડું પૂર્ણાવર્તન કરીએ કે શેખ અબ્દુલ્લા અને અલી હુસેન હતા શેખ અબ્દુલ્લા ખૂબ જ ધાર્મિક હતા અને તેમનો પરિવાર બગદાદમાં રહેતો હતો અને તે પોતે ગરીબ હતા જ્યારે અલી હુસેન ક્યાં રહેતો તો દમાસ્કસમાં રહેતો તો કોણ હતું મોચી હતો બરોબર અને અલી હુસેનની હજ મંજૂર થઈ હતી કેના કારણે તો કેના પાડોશમાં રહેલા છોકરા રોકકળ કરતા હતા અને તેમને હજ કરવા માટે કરેલા ભેગા કરેલા પૈસા એ બાળકોને આપી દીધા હોવાથી ખુદાએ તેમની હજ મંજૂર કરી હતી બરોબર આગળ જોઈએ તો આપણે સદી જોઈએ તો સદીમાં પ્રશ્નમાં એ છે કે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો તો પહેલો પ્રશ્ન છે કે શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા ક્યારે થઈ આવતી હતી તો કે જ્યારે દર વર્ષે બધા હજ કરવા જતા લોકો ત્યારે તેમને હજ કરવાની ઈચ્છા થઈ આવતી એટલે કે આપણે જવાબમાં લખવી તો કે દર વર્ષે જવાબમાં શું આવે કે દર વર્ષે હજ કરવા માટે લોકો જતા ત્યારે શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા થઈ આવતી શેખ અબ્દુલ્લા હજ કરવા શા માટે ન જઈ શક્યા તો કે શેખ અબ્દુલ્લા તેમની ગરીબાઈના કારણે હજ કરવા માટે જઈ શક્યા ન હતા કે ખુદાના દરબારમાં અલી હુસેન હજ કેમ મંજૂર થઈ હતી કે ખુદાના દરબારમાં અલી હુસેન હજ મંજૂર થઈ હતી કારણ કે તેમણે હજ માટે ભેગા કરેલા પૈસા પાડોશમાં રહેલા બાળકોની મદદ માટે આપ્યા હોવાથી આગળ પાંચમો પ્રશ્ન જોઈએ કે અલી હુસેને હજ કરવા માટે ભેગા કરેલા પૈસાનું શું કર્યું તો કે અલી હુસેને હજ કરવા માટે
ભેગા કરેલા પૈસા શું કર્યું બાજુના પાડોશી બાળકોને આપી દીધા અલી હુસેને હજ કરવા માટે ભેગા કરેલા પૈસા પાડોશીના બાળકો રોકડ કરતા હતા તેમની મદદ માટે આપ્યો આગળ પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નના સમાનાર્થી શબ્દ લખો તો પરિવાર તો પરિવારનો સમાનાર્થી શબ્દ શું થાય કુટુંબ બીજો છે અચાનક અચાનક એટલે એકાએક આચર્ય એટલે શું થાય નવર ચોથા નંબર છે ફરિશ્તો તો ફરિશ્તો એટલે શું થાય દેવદૂત આગળ છે આંખ તો આંખનો સમાનાર્થી શબ્દ શું થાય નયન આગળ છે છ તકલીફ તો તકલીફનો સમાનાર્થી શબ્દ થાય परेशान तकलीफ नो शब्द શું થાય સમાનાર્થી તો કે પરેશાન તો કે પરેશાન નીચેના આગળનો પ્રશ્ન છે કે નીચેના શબ્દના વિરોધાર્થી શબ્દ લખો ગરીબ તો સુખી એટલે કે તવંગ બરોબર અથવા તો કે પૈસાદાર શાંતિ તો અશાંતિ પુણ્ય તો પાપ બેભાન તો સભાન બીમાર તો તંદુરસ્ત મંજૂર તો નામંજૂર આગળ છે પ્રશ્ન નંબર 4 નીચેના શબ્દો કૌંસના ક્રમમાં મૂકો આગળ તમે ત્રીજા ધોરણમાં શીખી ગયા છો કે કોઈ પણ શબ્દ આપેલા હોય તો શું થાય કક્કાવારી પ્રમાણે ગોઠવવાનો હોય કે કક્કામાં જેવી રીતે પહેલા શબ્દ આવતા હોય બરોબર એવી રીતે તમારે આ શબ્દ ગોઠવવાના હોય તો પુણ્ય શાંતિ વાતચીત તૈયાર તો સૌથી પહેલા કક્કામાં શું આવે કહો તો કે શું લખવાનું આવશે ત્યારે શબ્દ શું આવશે પુણ્ય બીજો શું આવશે યાર ત્રીજો વાતચીત અને ચોથો